શેર કરીશ એકદમ ટેસ્ટી પનીર ભુરજીની રેસીપી. તો આ પનીર ભુરજીને એક સ્પેશિયલ મસાલા પેસ્ટ સાથે બનાવવામાં આવે છે, જેનાથી તેનો ટેસ્ટ અને કલર એકદમ પંજાબી ઢાબા જેવો આવે છે. એકવાર જો તમે આ પેસ્ટ સાથે પનીર ભુરજી બનાવશો તો વારંવાર બનાવવાનું મન થાય એટલી ટેસ્ટી બને છે. તો કુલચા, રોટી કે પછી બ્રેડ સાથે ખાવાની મજા આવે તેવી પનીર ભુરજી બનાવવાનું શરૂ કરીએ. એકદમ પંજાબી ધાબા સ્ટાઇલ પનીર ભુરજી બનાવવા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલું બટર એડ કરી દઈએ. તો ધાબામાં પંજાબી શાક બનાવતી વખતે તેલની જગ્યાએ ઘી અને બટરનો જ ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીને જીરાને સારી રીતે સાથળી લઈએ. તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે મેં અહીંયા 1 કપ અને 3 નાની સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાથળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. અહીંયા આપણે ડુંગળીને બ્રાઉન નથી કરવાની. તો હવે આ સમયે તેમાં 2 લીલા મરચાંના ટુકડા અને 1 મોટી ચમચી જેટલી આદુની લાંબી સ્લિટ્સ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સાથળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાંને આદુ એકદમ સારી રીતે સથળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1 કપ અને 3 મીડિયમ સાઇઝના ટમેટાના ઝીણા ટુકડા લીધેલા છે. તો અહીંયા પનીર ભુરજીમાં મેં ડુંગળી અને ટમેટાનું માપ સરખું રાખેલું છે અને હવે ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાથળી લઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર ટમેટાને થોડા સોફ્ટ કરી લઈએ. તો આપણે ટમેટા કૂક થાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાની સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવવા મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેને ધીમા ગેસ પર સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો ચણાના લોટને રોસ્ટ કરવાથી તેનો કાચો સ્વાદ વયો જાય છે. અહીંયા આપણે મસાલા પેસ્ટમાં વધુ પડતા ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે રોસ્ટ થઈને તેનો કલર પહેલાં કરતાં સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને રોસ્ટ થયેલા ચણાના લોટને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1/2 ચમચી જેટલો સંચળ પાવડર, 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1 કપથી થોડું ઓછું એટલે કે 3/4 કપ જેટલું ઘરનું મોળું દહીં લીધેલું છે. તો દહીંને મસાલા પેસ્ટમાં એડ કરવાથી શાકને ક્રીમી ટેક્સચર મળે છે. સાથે 1/4 કપ જેટલું દૂધ એડ કરી દઈએ. તો મેં અહીંયા ઠંડા દૂધનો જ ઉપયોગ કરેલો છે. તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મસાલા પેસ્ટને એકદમ બજાર જેવો કલર દેવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું ઘી લીધેલો છે. તો ઘીને આપણે સેજ જ ગરમ કરવાનું છે, સાથે ગેસની ફ્લેમ લો રાખવાની છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો એ મરચું બળી ન જાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. હવે ગરમા ગરમ તડકાને મસાલા પેસ્ટમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણી પનીર ભુરજી માટેની સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે જ્યારે આપણી પનીર ભુરજી બનશે ત્યારે તેનો સ્વાદ એકદમ પંજાબી ઢાબા સ્ટાઇલ આવશે. તો આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જનરલી પંજાબી શાકની ગ્રેવીને થિકનેસ આપવા માટે કાજુ અને મગજતરીના બીની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ઢાબા પર તેની જગ્યાએ બેસનનો ઉપયોગ કરવામાં આવે છે. બેસનને લીધે ગ્રેવીને એક થિકનેસ અને ક્રીમીનેસ મળે છે. સાથે મેં અહીંયા મસાલા પેસ્ટમાં દહીંનો ઉપયોગ કરેલો છે. દહીંને લીધે ગ્રેવીમાં એક ક્રીમીનેસ આવે છે. અહીંયા તમારે ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો શાકનો સ્વાદ બરાબર નહીં આવે. ઘરના રેગ્યુલર મોળા દહીં સાથે જ શાક એકદમ પરફેક્ટ બનશે. અને હવે ઢાંકણ ખોલીને શાકને જોઈએ તો આપણા ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. આપણે તેને મેશી નથી કરવાના. તો હવે તૈયાર થયેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ, સાથે થોડા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે કૂક થઈ જાય તેના માટે તેમાં 1/4 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ. અને હવે તેને મિક્સ કરીને ગ્રેવીને 2-3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવીની ઉપર આ રીતના ઘી અને બટર છૂટા પડી ગયા છે. તો હવે મેં અહીંયા વજનમાં 200 ગ્રામ જેટલો પનીરનો ટુકડો લીધેલો છે. તેને હાથેથી તોડીને આ રીતના ક્રમ્બલ કરતા જઈને શાકમાં એડ કરી દઈએ. તો મેં બધા જ પનીરને હાથેથી તોડીને એડ કરી દીધું છે. હવે તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ.
અને હવે ગ્રેવીને થોડી પતલી કરવા માટે તેમાં 1/3 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે શાકને ફક્ત 2-3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા પનીરમાં આવી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી શાકની સાઇડ્સમાંથી ઘી છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન અને બટરને એડ કરી દઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું એકદમ ઢાબા સ્ટાઇલ પનીર ભુર્જીનું શાક તૈયાર થઈ ગયું છે. આ શાક સ્વાદમાં એટલું ટેસ્ટી બન્યું છે કે વારંવાર બનાવવાનું મન થશે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પનીર એડ કર્યા પછી આપણે શાકને વધુ પડતું કૂક નથી કરવાનું, નહીં તો પનીર ગ્રેવીને એબ્ઝોર્બ કરીને ચવળ થઈ જશે. તો હવે ગરમાગરમ શાકને પરોઠા સાથે સર્વ કરી લઈએ. ઘરના સિમ્પલ મસાલા અને ધાબાની સિક્રેટ રેસીપી સાથે પનીર ભુર્જીની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.